જય શ્રી કૃષ્ણ વાદની, કેમ છો બધા? મજામાં. જય માતાજી બધાને. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. એમબીએમ પ્રમાણમાં તમારું સ્વાગત કરું છું. તો નાસ્તો કરી લીધો છે, વાસણ ઘસી કાઢ્યા છે, આજે રસોઈ સાફ કરું છું. તો આજે આપણે મારા બચપનની વાતો તમારી સાથે શેર કરવાની છું. કંઈ અલગ દરરોજ વ્લોગ બનાવું છું, આજે કંઈ અલગ કરવાની છું. તો આજે તમારા બચપનની વાતો તમને કહેવાની છું. હું જ્યારે નાની હતી ત્યારે મારી યાદો તમારી સાથે શેર કરવાની છું. તો ગાઈસ, પ્લેટફોર્મ એકદમ કરેક્ટ એટલે કે ચકાચક કરી દીધો છે. અને હવે હું થોડું માઇન્ડ ફ્રેશ કરી દઉં. બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હું માઇન્ડ ફ્રેશ કરીને થોડો ફોન જોઈ લઉં અને પછી હું તમારી સાથે મસ્ત મસ્ત વાતો કરીશ. અને આ દર ઘડે હું ચૂકું વાતો કરીશ, વાતો કરીશ પણ આવી રીતે આ કર્યું આ કર્યું તમને કહી દઉં છું. પણ આગળ મસ્ત મસ્ત વાતો કરીશ. બચપનની યાદો, મારી બચપનની વાતો તમારી સાથે શેર કરવા માગું છું. એટલે વ્લોગ આજે મેં આ કર્યું, મેં તે કર્યું, મેં એનું નથો આજે વ્લોગ બનાવ્યો. આજે મારી બચપનની વાતો, મીઠ મસાલાવાળી વાતો હું તમારી સાથે શેર કરવા માગું છું. અને બીજું તો એ કહેવા માગું છું કે પ્લીઝ મારા વિડીયોમાં ફૂલ વોચ કરજો. અને તમને હું તમને કહું છું કે તમને મજા જરૂર આવશે આપ લોકો જોને પૂરું વાંચું, એમ જ કહેવા માગું છું. તો આપણે ચાલો શરૂઆત કરીએ. લેટ્સ ગો. હું તમારી સાથે શેર કરવા માગું છું. તો એક એમ મસ્તીવાળી મજાવાળી એક વાત છે. જ્યારે હું સ્કૂલમાં ભણતી હતી, ગુજરાતી શાળામાં મેં એજ્યુકેશન લીધું છે. 1 થી 8 સુધી ગુજરાતી શાળામાં મેં ભણેલી છું. પછી 9 થી 12 હાઈસ્કૂલમાં ભણેલી છું. તો પુરાણ હાઈસ્કૂલ છે ત્યાં મેં એજ્યુકેશન લીધું છે. ત્યારથી પછી હું વર્લ્ડ કોલેજમાં મેં બીકોમ કરેલું છે. તો એ કહેવા માગું છું. બીજું તો જ્યારે હું ગુજરાતી શાળામાં ભણતી હતી ને મારા જે મારો ભાઈ છે, અમે 3 ભાઈ બહેન છે, મારી બેન, પછી મારો ભાઈ અને ત્રીજી હું છું. તો મારો ભાઈ એની 10માની એક્ઝામ હતી ત્યારે મેં એને એક પાટિયામાં પેલું જે કેલ્ક્યુલેટર છે એ છુપાયેલું હતું, આટલું પાટિયાનું એક કાપી અને એની મેઇલ કેલ્ક્યુલેટર લગાડેલું હતું અને 12 નંબર લખેલા હતા. તો એને બોર્ડમાં એક્ઝામ માટે આવી રીતે એને લઈ જવા માટે અને ચોરી કરવા માટે એને બનાવેલું હતું. કારણ કે બધાને એક્ઝામની તો થોડીક બીક લાગતી જ હોય, આ જેને આવડતું હોય એને પણ બીક લાગતી હોય. તો ગણિતમાં તો થોડાક પણ લોકો કાચા તો થોડાક હોઈએ જ. તો એ પછી ના લેજો અને થોડીક ફાટી એટલે ના લેજો. પણ પછી તો ગુજરાતી શાળામાં બંધી હતી, ગુજરાતી શાળામાં બંધી હતી, મારો હાથ દુખી ગયો, દર્દ થઈ ગયો. તો ગુજરાતી શાળામાં બંધી હતી, ગુજરાતી શાળામાં બંધી હતી પણ મને થોડીક એમ હિંમત વાળી હતી. તો મેં મગું લાઈ મને ડાકલા આ જે પાટિયું કાપ્યું છે તો યુઝમાં આપણે લઈ લઈએ. તો મેં શું વિચાર્યું કે હું લઈ જાઉં પરીક્ષામાં એક્ઝામ આપવા. તો હું પહેલાં ડર નથી પણ અમુક થોડીક પાકી થોડીક કાચી એટલે બહુ હોશિયાર વિદ્યાર્થી નથી પણ થોડુંક આવડતું હતું, થોડુંક નહોતું આવડતું એમ, એવી રીતે તમે માની લો. અને મારો હાથ બહુ જોરથી દુખે છે, હું પકડી દીધું. તો મેં શું કર્યું, એક્ઝામમાં લઈ જઈને મારો 5 નંબર હતો. 5 નંબર હતો તો એમને ખબર પડી જાય કે મારી પાસે કેલ્ક્યુલેટર છે. એમને આખું પટ્ટીથી એમ તોડ્યું અને તોડીને પછી કેલ્ક્યુલેટર બહાર કાઢ્યું. પછી મને થોડીક વાર પેપર લઈ લીધું ને પછી આપી દીધું. એટલે કે એમાં કંઈ બહુ એ નહોતું પણ તે ઘડે બીક લાગે, કેમ કે મિનિટ વજાય ને એટલે થોડુંક આપણે બીક લાગે. પછી બીજી વાત એ હતી કે હું નાની હતી એટલે વેકેશન હતું. વેકેશનમાં મારી ફોઈ વેકેશન કરવા આવી હતી. તો ઘાસ તેલ કે ડીઝલનું કાર્બન એક્સાઇડમેન્ટ મૂકી હતું ને એક સાઈડે તેલનું ડબ્બો મૂકી હતું. તો તેલનું ડબ્બો મૂકી હતું તો મને એવું લાગ્યું, મને ગંધનાઈ, મેં આખા પૌવા બનાવ્યા. તો મને ગંધના આપી મેં બધા આપ્યા. તો મને ગંધના એમ કંઈ એક જણને ચાખ્યા તો કે આ તો ડીઝલ કે પેટ્રોલ કસ્તરી સુગંધ આવે છે. મને ખબર નહીં ઘાસ તેલ હતું કે ડીઝલ હતું, પણ બેમાંથી એક હતું એટલે હું બેનું નામ લઉં છું. તો કે આ તો હની સુગંધ આવે છે. તો બધા પૌવા નાખી દીધા પછી એટલે આવી એક યાદ હતી. અને એવી એવી બધી વાતો યાદ છે જે હું તમારી સાથે શેર કરીશ. આગળ અભી થોડુંક હાથ દુખી છું એટલે ફોન મૂકું છું અને પછી તમારી સાથે મસ્ત મસ્ત વાતો શેર કરીશું. થોડા કપડાંની ઘડી પણ મસ્ત વારી દીધી છે. આ પર વિડીયો બનાવતી હતી પણ આ થોડુંક એમ પડી જતું હતું એટલે મેં રહેવા દીધું પેલું સ્ટેન્ડ. એટલે પછી હું મારા હાથથી બનાવું વિડીયો. તો પછી બીજી બધી વાતો તમારી સાથે શેર કરું છું. એટલે
આ બચપન જો બચપન 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 તો બીજો હું વાત એ શેર કરવા માગુ છું કે એક દિવસ મેં ભીંડાનું શાક બનાવ્યું ભીંડાનું શાક એટલે કે તે ઘણી વખત આઈસ્ક્રીમમાં બની હતી ભીંડાનું શાક બનાવ્યું હતું ભીંડાનું શાક બનાવી હતી તો એમાં અમારા ઘરમાં કોઈ ચીકણું શાક નહીં ખાતા કોરું ખાય છે કે ભીંડાનું શાક કેવું એકદમ કોરું અને એમ થોડુંક કોકડી ટાઈપ થોડુંક બરેલા ટાઈપનું ભીંડાનું શાક ચાલુ લેવા દીધા આમ તો ભક્તિને પાછો પંખો જ જોવે તો કોકડી ટાઈપ ભીંડાનું શાક ખાય છે તો મેં મૂકું ભીંડાનું શાકમાં મરચું મીઠું હળદર નાખ્યું ભીંડાનું શાકમાં અને પછી વઘાર્યું તો કેવું ભીંડાના શાકમાં જો મરચું મીઠું પહેલાં નાખી દે ને તો ચીકણું શાક રહે તો મમ્મી કે શાક બની ચું એટલે કે ચડી ચું મેં બંધ કરી દીધું એ બધું કર્યું મમ્મી મૂકું આવું કેમ શાક લાગે છે એકદમ ચીકણું ચીકણું તો કેવી રીતે વઘાર્યું તો હું મરચું મીઠું હળદર નાખીને વઘારી હું જે શાક વઘારી છે આપણે એવી રીતે જ વઘાર્યું તો મારી મમ્મી કે ભીંડાનું શાક એવી રીતે ના વઘારાય ભીંડાનું શાક પહેલાં મસ્ત શેકાઈ જાય ને એમ મસ્ત શેકાઈ જાય ચીકણા હાથ દૂર થઈ જાય ને ત્યારે પછી બધા મસાલા નાખવાના હોય છે તો મમ્મી મૂકું એવું લાગે હ તો મૂકું મને એવી ખબર જ નથી પછી મારા મમ્મી મારા ઉપર બહુ ગુસ્સે થાય બહુ ગુસ્સે થાય તો ગુસ્સે થાય ભાઈ બીજી તો શું મમ્મી છે ગુસ્સે થાય આવી રીતે વિડીયો ઉતાર તો હાથ દુખી જાય છે પણ આનાથી રિઝલ્ટ મસ્ત આવી છે એવું બધા કહે છે અને સાચી વાત છે આવી રીતે વિડીયો તમે પરમ દિવસના વિડીયો પર વધારે પ્યાર આપ્યો કાલના વિડીયો પર તમે ઓછો પ્યાર આપ્યો તો આ વિડીયો પર તમે વધારે પ્યાર આપી દેજો બીજો તો શું કહો સારું લાગશે બેકગ્રાઉન્ડ મસ્ત આવે છે યાર મસ્ત મેં બીજી બધી પણ બચપનની વાતો ને વિડીયો બનાવ્યા છે જો તમે કમેન્ટ કરશો તમે કહેશો કે ના મને પસંદ છે તમે વિડીયો અપલોડ કરો બચપનની વાતનો તો હું બીજો જે મેં બીજો બનાવેલો છે વિડીયો એ પણ અપલોડ કરી દઈશ અને પ્લીઝ આ વિડીયોને પ્યાર આપજો સપોર્ટ કરજો તો લોંગ વિડીયો થઈ જતો હતો એટલે થોડીક મારી જે બચપનની વાતો જે છે યાદોની વાતો એ થોડાક ડિલીટ કરી દીધા એટલે કે જે મેં એડિટ કરી દીધી એમાંથી ડિલીટ કરી દીધા જો કેમેરામાં તો છે ફોનમાં તો છે ફોટોઝમાં તો છે પણ એમાંથી ડિલીટ કરી દીધા કારણ કે લોંગ વિડીયો થતો હતો એટલા માટે મેં ડિલીટ કરી દીધા છે અને જો તમારે તમને સાચી તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ કમેન્ટ કરવાનું ના ભૂલતા તો મારી એનાથી પણ જે મેં વાતો કરી છે એનાથી પણ મસ્ત મારી પાસે યાદોની વાતો છે અને મેં વિડીયો બનાવેલો છે ખાલી એડિટ કરવાનું બાકી છે પણ લોંગ વિડીયો થતો હતો એટલા માટે મેં કટ કરી દીધો અને ડિલીટ કરી દીધો તો પ્લીઝ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો શેર કરી દેજો એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ